ધનસુરા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી સાથે શેરડીની ફરિયાદ જેમાં ધનસુરા પોલીસે નોંધી છે, જેમાં યુવતીના લગ્નને લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ બાપ અને બેટા સામે નોંધાઈ છે. ધનસુરાના જાગૃત ફાર્મ વિસ્તારમાં રહેતા કશી પટેલની કોમના 26 વર્ષીય યુવતી પર આજ કોમના એક પાડોશમાં રહેતા 21 વર્ષીય પ્રવીણભાઈ પટેલ નામના યુવકે 6 માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને બીભત્સ વિડીયો ક્લિપ બનાવી દઈને તેને વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. પ્રીતિસે વારંવાર યુવતી પર દુષ્કર્મ આચર્યો હતો. આ ઘટના અંગે યુવતીના પરિવારે યુવકના પિતાને જાણ કરતા ઉલટો છોર કોટલાવાલને ડાંટે તેવી નીતિ અનુસાર દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સાથે છેડતી કરી હતી. સાથે સાથે પિતા પુત્રે દુષ્કર્મની ઘટના અંગે કોઈને પણ જાણ કરીશ તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાથી માનસિક રીતે પડી ભાંગેલી યુવતી હાલમાં ગુમસુમ બની જતા પરિવારજનો પણ હેપતા ગયા છે. અમારી સમાજના જાગૃતિ ફાર્મમાં રહેતી ભોગ બનનાર દીકરી બાજુમાં રહેતા પ્રીતિશભાઈ પ્રવીણભાઈ પટેલ ના હોય વિડીયો ક્લિપ ઉતારી ખોટી રીતે દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી અને અમારી દીકરીને વારંવાર હેરાન પરેશાન કરીને ખોટી રીતે માનસિક રીતે પડી ભાંગી પૂરું કરીને અને વારંવાર આ દુષ્કૃત્ય આચર્યું એની પોલીસ સ્ટેશને અમે ધનસુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. અને અમારી દીકરી આ બાબતે કંઈ બી કોઈને બી કંઈ કહેવા તૈયાર નથી. એટલી માનસિક પડી ભાંગેલ છે કે કોઈના જોડે બી કંઈ બી વાત કરવા તૈયાર નથી. આવા માણસોને સમાજ અથવા તો ન્યાયની બાબતે એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. જાગૃતિ ફાર્મની યુવતી પર બનેલી ઘટનામાં પિતા પુત્ર સામે છેડતી અને દુષ્કર્મ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ આરોપી પિતા પુત્રને ઝડપી લેવા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ધનસુરા પોલીસ સ્ટેશનમાં 376, 354, 506 મુજબ ગુનો નોંધાયેલ છે. આ ગુનાની હકીકત એવી છે કે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જાગૃતિ ફાર્મમાં ફરિયાદીના બહેનને લગ્ન કરવાની લાલચ આપી, ધાકધમકી આપી, તેમજ તેને વિડીયો ક્લિપ ઉતારી ફરતી કરવાની ધમકી આપી, બ્લેકમેલ કરી તેની સાથે અવારનવાર બળાત્કાર કરેલ છે. તેમજ આરોપીના પિતાએ પણ આ જે ભોગ બનનાર છે તેની સાથે તેની આબરૂ લેવાની કોશિશ કરેલ છે. તો આ બાબતે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે. આ ગુનાના આરોપીઓ પ્રીતેશભાઈ પ્રવીણભાઈ પટેલ તેમજ પ્રવીણભાઈ પટેલ જાગૃતિ ફાર્મમાં રહે છે. ધનસુરા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી અને માર્કેટ યાર્ડના વર્તમાન ડિરેક્ટર સામે છેડતીના પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે સાથે તેમના પુત્રે પડોશમાં આજ રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચરવા અંગે નોંધાયેલી ફરિયાદને સમગ્ર જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે સમગ્ર રાજ્યના કચ્છી પટેલ સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.